નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ છના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથી કે જે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ તરીકે આવેલી છે તેમાં ચાલો યાદ કરીએ ના ભાગ નંબર નવ એટલે કે પાના નંબર તેર ઉપર આપણને જે મહાવરો આપવામાં આવેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના ચાલો યાદ કરીના વિડીયો મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને સાથે સાથે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે તો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો તો શરૂ કરીએ આપણે પાના નંબર તેર ઉપર આપણને જે મહાવરો આપવામાં આવેલો છે તે હવે અહીંયા એવું કહ્યું છે કે નીચેની સંખ્યાના અવયવ આપો ચાલો તો અહીંયા સોળ છે હવે સોળના અવયવ તો પહેલાં તો સોળ એકા સોળ થશે એટલે કે એક અને આ સોળ એના અવયવ થઈ ગયા ત્યાર પછી આઠ દુ સોળ થાય એટલે કે આઠ અને બે એના અવયવ થઈ ગયા અને ચોકે ચોકે સોળ થશે એટલે ચાર તો સોળના અવયવ થશે એક બે ચાર આઠ અને સોળ ત્યાર પછી અડતાલીસના અવયવ તો કે અડતાલીસ એકા અડતાલીસ એટલે અડતાલીસ અને એક ત્યાર પછી ચોવીસ દુ અડતાલીસ એટલે કે બે અને ચોવીસ ત્યાર પછી જો સોળ તેરી અડતાલીસ એટલે કે ત્રણ અને સોળ ત્યાર પછી બાર ચોક અડતાલીસ તો બાર અને ચાર પછી છ અઠ્ઠા અડતાલીસ આઠ છક એટલે કે છ અને આઠ તો એક બે ત્રણ ચાર છ આઠ બાર સોળ ચોવીસ અને અડતાલીસ આ બધા જ અડતાલીસના અવયવ થઈ જશે ત્યાર પછી છે પંદર તો પંદર એકા પંદર એટલે કે એક અને પંદર ત્યાર પછી ત્રણ પંચા પંદર તો ત્રણ અને પાંચ એટલે કે એક ત્રણ પાંચ અને પંદર આ થઈ ગયા પંદરના અવયવ ત્યાર પછી પચીસના અવયવ જોઈએ તો પચીસ એકા પચીસ અને પાંચ ગુણ્યા પાંચ એટલે કે પચુ પચું પચીસ તો એક પાંચ અને પચીસ એ થઈ જશે પચીસના અવયવો ત્યાર પછી જોઈએ છત્રીસના અવયવો તો છત્રીસ એકા છત્રીસ થશે એટલે એક અને છત્રીસ ત્યાર પછી જોઈએ તો અઢાર દુ થશે એટલે બે અને અઢાર ત્યાર પછી બાર તેરી છત્રીસ થાય એટલે બાર અને ત્રણ ત્યાર પછી નવ ચોક છત્રીસ થશે એટલે નવ અને ચાર અને પછી છાંય છાંય એટલે કે છ ગુણ્યા છત્રીસ થશે એટલે કે છ તો છત્રીસના અવયવ થઈ જશે એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ ત્યાર પછી આપણે જોઈએ તો બાવીસના અવયવ થશે એક બે અગિયાર આપણે જોઈએ અઠ્યાવીસ તો અહીંયા અઠ્યાવીસ એકા અઠ્યાવીસ ચૌદ દુ અઠ્યાવીસ અને સાત ચોક અઠ્યાવીસ એટલે એના અવયવ થઈ જશે એક બે ચાર સાત ચૌદ અને અઠ્યાવીસ ત્યાર પછી ઓગણ છે તો એના અવયવ થશે એક ત્રણ તેર અને ઓગણચાલીસ ત્યાર પછી ચુમ્માલીસ છે તો ચુમ્માલીસ ના અવયવ થશે એક બે ચાર અગિયાર બાવીસ અને ચુમ્માલીસ અને પચાસ ના અવયવ થશે એક બે પાંચ દસ પચીસ અને પચાસ મિત્રો ફરી મળીશું આપણે એક નવા ભાગના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર ગણિત સહિતના બધા જ વિષયની સ્વઅધ્યયન પોના ચાલો યાદ કરીને વિડીયો મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ નિયમિત રીતે મૂકવામાં આવે છે તો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને તમને આ બધા જ સોલ્યુશનની લિંક સરળતાથી મળતી રહે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં